કપરાડા તાલુકાના મોટા પોંઢા ગામ ખાતે દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલી વિસ્તારના આદિવાસી વાલી અને નાયિકા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજના અગ્રણીઓ પ્રભુભાઈ ટોકિયા અને બાબુભાઈ વરાઠાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં વાલી અને નાયિકા સમાજની 52 ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ રહી હતી. જ્યારે આ કાર્યક્રમના ઉદ્ઘાટક પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા સંગઠન અને સમાજને શિક્ષિત બનાવવા તેમજ યુવાનો વ્યસનમુક્ત રહે તેવી અપીલ કરવામાં આવી હતી. આ ઉદઘાટન કાર્યક્રમમાં પ્રભુભાઈ ટોકિયા અને બાબુભાઈ વરઠા ઉપરાંત સોમાભાઈ બાત્રી, મગનભાઈ મંડપવાલા તેમજ સોમાભાઈ વડવી સહિતના વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક મંચ પર કાર્ય કરી રહ્યા છે. હું સેલવાસ્તર પર અને નિયરબોટ 6-7 રાજ્યોમાં હું આદિવાસી સભ્ય મંચ પર કાર્ય કરી રહ્યો છું. તો ખાસ કરીને વારલી સમાજ યા નાયકા સમાજ, આપણો જે વારલી સમાજ છે, આ પૂરા દેશમાં જ્યાં સુધી મારા પાસે જાણકારી છે 40-50 લાખની આસપાસ વારલી સમાજ છે. વારલી સમાજ યા નાયકા સમાજના આસપાસ, જેમાં મહારાષ્ટ્રમાં મોટો સમાજ છે, અહીંયા સુધી કે મધ્યપ્રદેશ કર્ણાટકમાં પણ આપણો રાજસ્થાનમાં પણ આપણો વારલી સમાજ છે. પણ જ્યારે એકતાની વાત આવે તેમ કે અલગ અલગ ધર્મ, અલગ અલગ પાર્ટી, અલગ અલગ વિચારધારામાં આપણો આખો સમાજ વેચાયેલો છે અને એમને એક મંચ પર લાવવાનું એ બહુ એકદમ ટફ કામ છે. છતાં પણ આપણા આપણો સમાજ જે શિક્ષિત અને જાગૃત યુવાઓ જે કરી રહ્યા છે ખરેખર એ કાબિલ તારીફ છે. સાથે જ એટલીસ્ટ દાદરાનગર હોય યા ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, આપણા જે ખાસ કરીને આપણા સમાજના લોકો છે, વારલી યા નાયકા સમાજ છે, વારલી નાયકા સમાજ ક્રિકેટ મહાકુંભની શરૂઆત ગુજરાતના મોટા મોટા ગામમાં થઈ રહી છે. સૌથી પહેલાં તો તમામ આયોજકોને હાર્દિક અભિનંદન, હાર્દિક શુભેચ્છા. જે સાથીઓ લોકોએ જે આદિવાસી સમાજ અને ખાસ કરીને વારલી કોમ્યુનિટી અને નાયકા સમાજના આદિવાસી યુવાઓને, ક્રિકેટ પ્રેમીઓ જે અમારા સમાજ છે, એ લોકોને એક મંચ પર લાવવા માટે જે કાર્ય કરી રહ્યા છે એ લોકોને શુભેચ્છા. સાથે જ આ હવે સમયની માંગ છે કે પૂરા દેશનો આદિવાસી સમાજ હોય કે સાથે જે અલગ અલગ કોમ્યુનિટી વાઇઝ જે સમાજ છે, વારલી સમાજ કે નાયકા સમાજ અમારો, એ કાફી પછાત સમાજ છે. જો એ લોકોએ હવે અમારા સમાજનો જે જાગૃત યુવા શિક્ષિત યુવાઓ હોય એક મંચ પર આવીને એક સામાજિક કાર્ય કરી રહ્યા છે, તો એના માટે અમે દાદરાનગર હિલથી આવ્યા છે. એના માટે જે યુવાઓને અમારા પ્રોત્સાહન, શુભેચ્છા પાઠવા માટે અને સંદેશ લઈને આવ્યા છે કે પૂરા દેશનો આદિવાસી સમાજ, પૂરા દેશના જે પેટા જાતિઓ છે, વારલી રાયકા સમાજ યા ઇતર જાતિઓ છે આપણો, એ સમાજ એક થાય એ શુભેચ્છા આપવા માટે અમે આવ્યા છીએ. બાબુભાઈ જીલાભાઈ વરઠા, મોટા પોંડા, કપરાડા, જિલ્લા વલસાડ. હવે અમારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવાનું કારણ કે અમારો સમાજ એટલો બધો દુર્દશામાં છે, અશિક્ષિત છે, વ્યસનવાળો છે અને બિન સંગઠિત છે. એ સમાજને જો ભેગો કરવો હોય તો આવા જુવાનિયા લોકોને સાથે રાખીને સમાજનો કેમ વિકાસ થાય, કેમ શિક્ષણ વધે, એના માટે ટુર્નામેન્ટ, કથા અને જરૂર પડે ત્યાં આગેવાનોને ભેગા કરીને આ સમાજને, આ સમાજનું ઉત્થાન થાય તેવી તકેદારી રાખવા માટે આ અમે આયોજન કરતા હશે. અને આ આયોજનમાં મને લાગે ત્યાં સુધી અનેક જાતિઓ સાથે રહીને આ સમાજને ઉપર લાવવા તનતોડ મહેનત કરતા હશે. તેમાં આપણે આ જુવાનિયાને સાથે રાખીને જો જુવાનિયાને પ્રોત્સાહન આપશું તો જરૂર આપણો સમાજ પણ આગળ વધશે, શિક્ષણ વધશે અને જે કંઈક બાકી રહેલો સમાજ હશે ખૂણામાં, એવો વ્યસનવાળો હશે, એ પણ વ્યસન મુક્તિમાં આવશે અને આ સમાજ વહેલામાં વહેલો સમાજનો વિકાસ થાય એવી અમારી ભાવના છે. અમારા સમાજમાં જ્યાં જ્યાં જુઓ નાયકા વાલી એક જ છે, તેવી જગ્યાએ રસ્તા નથી, પાણી નથી. આ દેશમાં જ્યારે નરેન્દ્ર મોદીનો રાજ હોય અને આ વિકાસ નહીં થતો હોય ત્યારે ખરેખર આપણા જિલ્લાના જે કરતા હરતા છે, આગેવાનો છે, તેમના ફાળે આ જાય કે આ સમાજને હર હંમેશા અવગણના ને અવગણના કરતા આવેલા છે. અને તે આવા પ્રોગ્રામ જોઈને એ લોકોને પણ મગજમાં એમ થવા જોઈએ આ જિલ્લામાં વધારે વધારે સમાજ હોય તો વારલી સમાજ, વારલી નાયકા એક છે,